પહેલા પાર્કિંગ ફ્રીની ઝંઝટ અને હવે પીળા પટ્ટામાં વાહનો પાર્ક કરવા પર પાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા દંડ અને જપ્તીની પ્રક્રિયા સામે રોષે ભરાયેલા ટેક્સટાઇલ માર્કેટના ત્રણ લેબર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઊંટ ગાડી પર કાપડની ડિલિવરી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તારીખ 13 ઓગસ્ટથી રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ગ્રે કાપડની ડિલિવરી પાર્કિંગ ફ્રીની માંગ સાથે બંધ કરી દેવાય છે. લેબર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિરોધ વચ્ચે ગણતરીના માર્કેટ સિવાય તમામ માર્કેટોમાં પાર્કિંગ ચાર્જના ઉઘરાણા બંધ કરી દેવાયા છે. ત્યારે હવે પીળા પટ્ટા પર કમર્શિયલ વાહનો પાર્ક કરી થતા કાપડના લોડિંગ અનલોડિંગ સામે તંત્રએ મોઢું મચકોડતા દંડ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મંગળવારે માર્કેટના ત્રણ લેબર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉઠગાડી પર ફિનિશ્ડ કાપડની ડિલિવરી કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે તારીખ 27 ઓગસ્ટથી કાયમી ધોરણે ફિનિશ્ડ કાપડની પણ ડિલિવરી બંધ કરવાની ચીમકી સાથે ત્રણ સભ્યો દ્વારા અમરનાથ ઉપવાસ પર જવાનો નિર્ણય પણ કરાયો છે. આ અંગે ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલના જણાવ્યા અનુસાર 165થી વધુ ટેક્સટાઇલ માર્કેટ પૈકી 30% માર્કેટમાં જ પાર્કિંગની મર્યાદિત પ્રમાણમાં વ્યવસ્થા છે. ત્યારે મોટા ભાગની માર્કેટમાં માલ પહોંચાડવા ના છૂટકે ટેમ્પો ટ્રક પીળા પટ્ટા પર પાર્ક કરીને કાપડ ડિલિવરીનું કામ થાય છે. તેમ છતાં પોલીસ અને પાલિકા દ્વારા પરિસ્થિતિ સમજ્યા વગર દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે ખોટું છે. પીળા પટ્ટા કમર્શિયલ વાહનો માટે જ દોરવામાં આવ્યા છે, ત્યારે તેના અમલ સામે હવે તંત્ર જ વાંધો ઉઠાવે છે તો તેનું સીધું નુકસાન વેપારી વર્ગને થશે. જે માર્કેટમાં પાર્કિંગની વ્યવસ્થા નથી તેની બહાર પીળા પટ્ટા પર વાહનો પાર્ક કરવા દેવા જોઈએ.